નવરાત્રીમાં બે કલાક તો જોઈશે જ, એના પછી જ હું ગરબા ગાવા જઈશ. પરંતુ આ ખાલી સ્ત્રીઓમાં જોવા મળે એવું નથી હોતું, મેલમાં પણ એટલો જ ક્રેઝ જોવા મળે છે તેમના કુર્તાને લઈને, તેઓ કેવી રીતે તૈયાર થાય છે એને લઈને. ટ્રેન્ડી નવરાત્રીના એપિસોડમાં આપનું સ્વાગત છે. તમારી સાથે હું છું હિના. આ જોઈ લો, મેલ એક કુર્તો સિલેક્ટ કરવામાં એક કલાક બરબાદ કરે છે, ત્યારે ફિમેલને એટલો દોષ ના આપે ત્યારે નવરાત્રીમાં આ વખતે જાણીએ કે રિયાસતમાં ખૂબ મોટું કલેક્શન છે. અને આપનું સ્વાગત છે રિયાસત સીઝી રોડ અમદાવાદમાં. અને અમારું અત્યારે નવું ટ્રેન્ડિંગ કલેક્શન, નવરાત્રી સ્પેશિયલ કલેક્શન લાગેલું છે. બધા જ અલગ અલગ કલર્સમાં, જેમ બાંધણી છે, થ્રેડબેક છે, લખનવીસ છે, અને તમે જોઈ શકો છો બધા ડાર્ક કલર્સ જે રીતે અત્યારે મેન્સની અંદર વધારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે. અને તમે જોઈ શકો છો લાઈક આ રીતના બ્લેક કલર્સ ટ્રેન્ડિંગમાં છે, જે સિક્વન્સમાં છે. યસ, મેલ હંમેશા નવરાત્રીમાં બ્લેક કલર પહેરવાનું ખૂબ પસંદ કરે, જેથી કરીને ફિમેલ કરતા સારા દેખાઈ શકે. અને બ્લેક કલર તો ફેવરેટ હોય છે. પછી બાંધણીમાં બી નવું કલેક્શન છે, લાઈક મિરર્સ અને બાંધણી બંનેનું મેચ કલેક્શન અંદર છે, થ્રેડવર્ક બી છે અંદર. પણ મારે તમને એ પૂછવું છે કે હંમેશા ફિમેલને એવું હોય કે અમને બાંધણી જોઈએ, અમારે બ્લેક કલર જોઈએ, અમારે બ્લુ કલર જોઈએ, તો મેલમાં પણ એવું હોય છે? હા, મેલમાં જનરલી બ્લુ કલર્સ, બ્લેક કલર્સ એ વધારે પ્રિફર કરે છે, કેમ કે ડાર્ક કલર્સમાં વધારે સ્કિન ગ્લો થાય છે એટલા માટે. બિલકુલ. તો આ મિરર વર્કનો કુર્તો પણ આપ જુઓ કેટલો સુંદર લાગી રહ્યો છે. આ પટિયાલા અને દુપટ્ટા કોન્સેપ્ટ છે, આખું ન્યૂ ટ્રેન્ડિંગ કલેક્શન છે, વિથ મિરર વર્ક, ઓલ ઓવર મિરર વર્કનું કોમ્બિનેશન છે. એવી જ એક આ કલેક્શન છે વિથ જેકેટ કલેક્શન. નીચે પેન્ટ સ્ટાઇલ બોટમ આવે છે અને વિથ ગોલ્ડન થ્રેડ વર્ક અંદર કરે. બિલકુલ. અને બ્લેક ઉપર જ્યારે ગોલ્ડન વર્ક હોય તો એ ઓર સુંદર લાગે છે. એવી જ રીતે બીજું એક કલેક્શન બતાવતા હોય, નવરાત્રીમાં જામો તો પાડવો જ પડે ને. અને એટલે જ બિલકુલ આ કોમ્બિનેશન પણ જુઓ તમે કે કેટલું સરસ. અત્યારે નવું ટ્રેન્ડિંગ છે, બધું જ આવી રીતે એથનિક વેરનું કલેક્શન આખું અંદર છે. અને સાથે સાથે બીજા એક કોમ્બિનેશન બી બતાવું છું તમને. યસ, આ ડ્રેપ છે, એકદમ યુનિક કલર છે. આ ડ્રેપ છે અને ડાયેબલ છે, કોઈ બી કલર્સમાં તમે કરાવી શકો છો કસ્ટમાઇઝેશન. બિલકુલ. મારે તમને એ પણ પૂછવું છે કે કલર્સ ને લઈને મેલમાં કેટલો ક્રેઝ જોવા મળતો હોય. હા, કલર્સ ની વાત કરીએ તો મેં જેમ કીધું કે બ્લુ કલર્સ છે, બ્લેક કલર્સ છે, પછી પીકોક કલર્સ છે, વાઇન કલર્સ છે, એવા ડાર્ક કલર્સ વધારે ટ્રેન્ડિંગમાં છે. લાઈક આ વાઇન કલર્સ છે અને વાઇન કલર્સમાં મિરરનું આવી રીતે કામ હોય, અને બ્લેક કલર્સની અંદર સિક્વન્સ અને મિરરનું કામ હોય. કુર્તો અને એની ઉપર બહુ જ સરસ સુંદર રીતે આ મિરર વર્ક કરેલી છે, જે આ કુર્તાને ઓર સુંદર બનાવે છે. અને નવરાત્રી હોય અને મિરર વર્ક ના હોય એવું તો બને જ નહીં. અને ખાસ કરીને જેવી રીતે ફિમેલ કપડાંને પસંદ કરવા માટે કલાકો લગાવતા હોય છે, ઘણી વખત એવું થાય કે જીન્સ ઉપર કોઈ સારો કુર્તા પહેરી લીધા, તો જીન્સ ઉપર માત્ર સિમ્પલ કુર્તા પહેરવા હોય તો કયા એવા કુર્તા છે કે જે પહેરી શકાય? લાઈક જીન્સ ઉપર તમારે ડેનિમ ઉપર પહેરવા હોય, એક આ કુર્તા બી છે. થોડું ઓછું મિરર વર્ક તમને ટ્રેન્ડિંગમાં મળી જાય, અને બીજા એક વિધાઉટ મિરરમાં તમારે જવું હોય તો સિક્વન્સ ઉપર જવું હોય તો એક આ કોમ્બિનેશન બી છે, લાઈક ડેનિમ ઉપર તમે પહેરી શકો છો. બિલકુલ. એ સોબર કુર્તા છે, એકદમ તમને લાઇટ વર્ક છે, લાઇટ વેઇટ છે એકદમ. બિલકુલ. અને કલર કોમ્બિનેશન બી બહુ સરસ છે. આમાં બી તમને બીજા કલર્સ ઘણા બધા મળી જશે. ખાસ કરીને રિયાસતમાં ખૂબ મોટો કલેક્શન છે. મેં આ વખતે જોયું છે કે કુર્તામાં ગ્રીન કલર વધારે છે, ગ્રીન કલર ઉપર મિરર વર્ક કરેલું છે, થ્રેડ વર્ક કરેલું છે. ત્યારે આ કુર્તો જે તમે હમણાં બતાવવા જતા હતા એમાં પણ બહુ સુંદર વર્ક કરેલું છે અને ગ્રીન કલર છે કે જે બહુ સુંદર લાગે. તો તમે જોઈ શકો છો કે ખૂબ સરસ રીતે આના ઉપર વર્ક કરેલું છે, ગ્રીન કલર છે, અને તમારા ઉપર બહુ જ સરસ એક યુનિક એક આ પીસ છે કે વર્ક અને એકદમ સરસ કલર. બહુ રેર આ પ્રકારનું કોમ્બિનેશન જોવા મળતું હોય છે કે જેમાં કલર તો બહુ શાનદાર હોય પરંતુ એનું જે વર્ક હોય એ પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય. અને આ વખતે ફરી એક વખત આપણા મેલ્સને બતાવી દઈએ કે બ્લેકમાં કયું કલેક્શન આ વખતે સારું આવ્યું છે. બ્લેકની અંદર એક આ જે છે જોર્જેટ ઉપર છે, લાઈક એક થ્રેડવર્ક ઉપર છે જેમાં સિક્વન્સનું કામ છે, એક આ એથનિક ડિઝાઇન છે, અંદર થ્રેડવર્કનું કામ છે, સિલ્ક ઉપર છે, એક આ છે, આ તમને મળશે લખનવી ઉપર, સિક્વન્સ છે. બિલકુલ. અને મારે ખાસ એ પૂછવું છે કે આજકાલ છે ને મેલમાં લખનવી કુર્તાનો ક્રેઝ જોવા મળે છે. લખનવીમાં ટ્રેન્ડિંગ બહુ છે અત્યારે. બિલકુલ. તો એમાં બી તમે નવરાત્રીમાં અગર તમારે એકદમ સરસ લખનવી વટ પાડવો હોય તો આ તમારા માટે ખૂબ સારું પડશે કે જેમાં રેડ કલર છે, અને આમ પણ રેડ કલર એ ખૂબ અટ્રેક્ટિવ કલર હોય છે, અને એના ઉપર જો લખનવી વર્ક હોય તો તમને પણ ખૂબ સરસ લાગશે. એટલે આ વખતે નવરાત્રીમાં અલગ અલગ વર્ક જોવા મળવાના છે, મિરર વર્ક છે, થ્રેડ વર્ક છે, અને કલર્સ તો એકદમ સુંદર છે.
તો અવનવા કુર્તા અને શેરવાની હવે માર્કેટમાં છે અને ખાસ કરીને રિયાસતમાં ખૂબ મોટું કલેક્શન છે. મારે ખાસ તો તમને પૂછવું જ છે કે ફક્ત નવરાત્રિ હોય એવું ના હોય, દરેક તહેવારમાં હવે આપ જનરેશનમાં કુર્તા અને શેરવાનીનો ક્રેઝ જોવા મળે છે. યસ યસ, અત્યારે હવે વેડિંગ કલેક્શન, અમારું વેડિંગ કલેક્શન બી સાથે સાથે ચાલે છે. નવરાત્રિના કુર્તા બી છે અને એની સિવાય તમે જોશો તો વેડિંગમાં પહેરવા માટેના કુર્તાનું કલેક્શન બી યુથ કલેક્શન છે. અને બીજું તમને એક કલેક્શન બતાવી દઈએ, જેકેટ કોટી સેટનું કલેક્શન છે જે સ્પેશિયલી ફોર વેડિંગ માટે અમે કસ્ટમાઇઝેશન બી કરીએ છીએ. આ રો સિલ્ક ઉપર પૂરું કસ્ટમાઇઝેશન કરેલું છે, બધું થ્રેડવર્ક છે અને હેન્ડક્રાફ્ટેડ છે. એવી જ રીતે એક આ કોલેજ કોન્સેપ્ટ બી છે, સિલ્કની અંદર બનાવેલું છે અને બધું જ એથનિક ટ્રેન્ડિંગમાં જે ચાલી રહ્યું છે એવું થ્રેડવર્ક કરેલું છે. બીજું એક કોમ્બિનેશન બી બતાવો, આપણું પ્યોર સિલ્કની અંદર આ કોમ્બિનેશન છે, સિલ્ક બેઝ છે, આખું પ્યોર સિલ્ક છે અને એની અંદર બધું હેન્ડ પેઇન્ટિંગની સાથે સાથે હેન્ડવર્ક બી કરેલું છે. તે બહુ સારા યુનિક કલર્સ છે, એની સાથે એક યુનિક વર્ક છે. તમારો ખૂબ ખૂબ આભાર, કારણ કે આ વખતે મેલની એ ટેન્શન તો પૂરી થઈ ગઈ છે કે અમારે કેવા કુર્તા લેવાના છે અને કેવા પહેરવાના છે.